મિત્રો, બહુ પુરાણથી આપણે ત્યાં એક સરસ મજાની વાત ચાલી આવે છે, અને એ છે તમે મહાભારત રામાયણ જેવા ગ્રંથો વાંચો કે એની સિરિયલ જોવો, અથવા ઘણી વખત આપણે રૂઢિપ્રયોગમાં પણ આ વાક્ય વારે ઘડીએ બોલીએ છીએ, સમુદ્ર મંથનનું. સમુદ્ર મંથન કરવાથી એ વખતે છેક તમે વિચાર કરો તો ઐરાવત, હીરા, માણેક, વિષ, અમૃત કેટલું બધું મળેલું. આવા જ સમુદ્રમાંથી મળતા રસાયણની આજે આપણે વાત કરવાની છે. આ મુદ્દો અગત્યનો એટલા માટે છે કે ભાવનગર જિલ્લાનો આખો કિનારો અથવા તો ભાવનગર જિલ્લાનો વ્યાપ તમે જુઓ તો લગભગ એમાં 90% જગ્યાએ સમુદ્ર કિનારો છે એ આવેલો છે. અને આ સમુદ્રમાંથી એના પાણીમાંથી મળતા રસાયણો નો ઉદ્યોગ પણ આપણે ત્યાં ખૂબ જ વિકસ્યો છે. એટલે મરીન કેમિકલ્સ જેની આજે આપણે વાત કરવાના છીએ એ આપણા માટે અગત્યનું છે. બીજું એ પણ છે કે ઘણા બધા લોકો જે દરિયા કિનારાની નજીક રહે છે તો એ લોકોને ખ્યાલ હશે કે આપણા સમુદ્ર, જે આપણા વિસ્તારમાં જે સમુદ્ર આવેલો છે એમાંથી જે પાણી આપણને પ્રાપ્ય થાય છે એ પાણીની ઘનતા એ બીજા સમુદ્રના પાણીની ઘનતા કરતા થોડી વધારે છે. એટલે કે 3.5 બોમેનું પાણી આપણને સીધું જ મળે છે. ઘણી બધી જગ્યાએ એ પ્રમાણ ઓછું હોય છે. એટલે એ રીતે પણ આપણે માટે કપિલ એ માટે એ રીતે પણ આપણે માટે આ મુદ્દો ખૂબ અગત્યનો બને છે કે આપણે આનો વિસ્તૃત અભ્યાસ છે વ્યવસ્થિત રીતે જોઈએ. તો હવે હું તમારી સાથે મારી સ્ક્રીન છે એ શેર કરું છું અને આપણે એનો ધીમે ધીમે અભ્યાસ છે એ કરતા જઈએ કે મરીન કેમિકલ્સ એ આપણે માટે કઈ રીતે ઉપયોગી છે. આજે ઇન્ડસ્ટ્રીઝ નો ફોટો નથી પણ તમને એક સરસ મજાનો શિપ અને ડોકયાર્ડ જેને કહેવાય કે જે સામાન્ય રીતે સમુદ્ર તટ ઉપર જોવા મળતું હોય તો ત્યાં આગળ એનો જે વ્યાપ તમે જુઓ, એમાં રહેલા કન્ટેનર જુઓ અને એના કેમિકલ્સ ની વાત કરો તો આપણને એ મરીન કેમિકલ્સ, સામુદ્રિક રસાયણો છે એ આપણને ઉપયોગી દેખાશે. તો સ્વાભાવિક રીતે દર વખતની જેમ જ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં તમારા બધાનું સ્વાગત કરી અને આપણે આપણા લેક્ચરનું કાર્ય છે આગળ ધપાવીએ છીએ. હવે આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કે પૃથ્વીના 70% ભાગમાં સમુદ્ર છે, મનુષ્યમાં પણ 80% જેવું પાણી છે, કોષમાં પણ પાણી છે, તો બધું જ પાણીમાં છે તો આપણે બહાર છીએ એવું માનીને પૃથ્વીના 70% ભાગમાં સમુદ્ર છે એવું સ્વીકારીએ તો પૃથ્વીના 70% ભાગમાં સમુદ્ર હોય અને એ દરિયાના પાણીમાં 90 થી 97% એટલે 95 થી 97% પાણી અને બાકીના ક્ષાર હોય છે. હવે અહીંયા આગળ મેં એક સરસ મજાનો જે ફોટોગ્રાફ છે એનો એ મૂક્યો છે કે અહીંયા આ ભાગમાં આ માનો કે આખો સમુદ્ર છે અને એમાં જે એક્ઝેક્ટ આખા વિશ્વના તમામ દરિયાના પાણીનો અભ્યાસ કરીને કાઢેલું તારણ એવું છે કે 96.5% એમાં પાણી છે અને બાકીના 3.5% છે એ ક્ષારો છે. હવે એ ક્ષારો ક્યાં છે તો એને અહીંયા આગળ મોટા વર્તુળમાં હાઈલાઈટ કર્યા છે. તો આ ક્ષાર છે એ સામાન્ય સંજોગોમાં 95 થી 97% પાણી અને 2 થી 4% ક્ષાર હોય છે.
એટલે કે આ રેશિયો છે એ 1000 ml માં 20 થી 40 ગ્રામ જોવા મળે છે, જેની આપણે વ્યાખ્યાની વાત કરીશું અને એના કન્ટેન્ટની પણ વાત કરીશું. પણ સૌથી અગત્યનું એ કે પૃથ્વીના 70% ભાગમાં સમુદ્ર છે અને આ જે સમુદ્ર જુદી જુદી જગ્યાએ રહેલા છે એના 95 થી 97% ભાગમાં પાણી અને બાકીના ક્ષાર ઓગળેલા હોય છે. પણ એક્ઝેક્ટ તમે સરેરાશની રીતે જુઓ તો 96.5% પાણી અને 3.5% છે એ ક્ષાર એમાં રહેલા હોય છે. હવે અહીંયા આગળ આ બાજુનો જે ભાગ છે એ સમુદ્રનું પાણી છે, જેની આપણે કોઈ વાત કરવાની નથી. પણ આ જે 3.5% ભાગ બાકી રહ્યો છે, એટલે કે 96.5% એ 965 ગ્રામ પાણી, હમણાં મેં તમને કીધું એમ 1000 ml એ જોવાનું છે અથવા તો 1 કિલો એ જોવાનું છે, તો 965 ગ્રામ પાણી છે અને બાકીનું ક્ષાર છે. હવે આ ક્ષાર ક્યાં છે તો અહીંયા મેં એને હાઈલાઈટ કર્યા છે. ક્લોરિન છે એટલે કે ક્લોરાઇડ આયન એ 55%, લગભગ 19.25 ગ્રામ જેટલો આ સરેરાશ કાઢેલી છે આખા વિશ્વની. પછી સોડિયમ છે એ 30.6%, લગભગ 10.7 ગ્રામ જેટલું. સલ્ફેટ છે 7.7%, એટલે કે 2.7 ગ્રામ જેટલું. બાકીના જો અહીંયા આગળ કેલ્શિયમ છે 1.2%, પોટેશિયમ 1.1%, મેગ્નેશિયમ 3.7%, અને બીજા માઇનોર કોન્સ્ટિટ્યુશન એમાં ઓર્ગેનિક સબસ્ટન્સ પણ આવી જાય, એમિનો એસિડ્સ પણ આવી જાય, વાતાવરણના વાયુઓ જે પાણીમાં દ્રાવ્ય થયા છે એ પણ આવી જાય. તો આ બધી વસ્તુનો આ જે 3.5% ભાગ છે એમાં સમાવેશ થયો છે. એટલે આ ભાગ છે એ સી વોટર છે અને આ બાજુનો જે ભાગ જે અહીંયા બ્રાઉન કલરનો છે એ ભાગને અહીંયા હાઈલાઈટ કરી અને સી સોલ્ટ છે એ બતાવ્યા છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ક્ષારની માત્રા સેલિનિટી એસમાં માપવામાં આવે છે અને તેનો એકમ પીએસયુ પ્રેક્ટિકલ સેલિનિટી યુનિટ છે અને તે 1 kg ના પ્રમાણમાં હોય છે. એટલે અહીંયાથી 965 ગ્રામ તમે પાણી છે એને બાદ કરો તો જે 35-37 ગ્રામ વધ્યું એ 1000 ના ભાગમાં 35 થી 37 ભાગ એ આ બધા ક્ષારો છે એ રહેલા હોય છે અને એનું પ્રમાણ અહીંયા આગળ દર્શાવ્યું છે. હવે જે જુદા જુદા પાણીની વાત કરીએ તો સામાન્ય રીતે 500 TDS ટોટલ ડિઝોલ્વ સોલ્ટ, TDS ટોટલ ડિઝોલ્વ સોલ્ટ 500 કરતા ઓછા હોય તો એ પાણી પીવાલાયક બને છે. પછી 1000 કરતા ઓછા હોય તો એને ફ્રેશ વોટર કહેવાય કે જેમાંથી તમે પીવાલાયક પાણી મેળવી શકો. એ જ રીતે તમને આ શબ્દનો ખ્યાલ નહીં આવે, બ્રેકિશ અને હેવી બ્રેકિશ, હાઈલી બ્રેકિશ, તો એમાં TDS નું પ્રમાણ 1000 થી 15000 જેટલું હોય છે. આ બે ભાગ છે બ્રેકિશ અને હાઈલી બ્રેકિશ, એ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે ભાગ વધ્યો 15000 થી 30000 TDS હોય તો એને સેલાઇન વોટર કહેવામાં આવે. પછી 30000 થી 40000 TDS જેટલી માત્રા હોય તો એને સી વોટર, દરિયાઈ પાણી કહેવામાં આવે. એટલે તમને ખ્યાલ આવશે કે આ વિવિધ પ્રકારના પાણી કેને કહેવાય. અને બ્રાઇન જે 40000 થી 3 લાખ કરતા પણ વધારે TDS ટોટલ ડિઝોલ્વ સોલ્ટ ની માત્રા ધરાવતું હોય તો એને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી બધી વખત જ્યારે મટીરિયલ બનાવતા હોય અથવા જવાબ લખતા હોય ત્યારે આપણે જે દરિયાઈ પાણી છે એને પણ બ્રાઇન અને બીટન ને એ બધું શબ્દ ભેગા કરી દઈએ છીએ. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સી વોટર એને સી બીટન તરીકે પણ ઓળખવામાં આવે છે અને બ્રાઇન છે એ જુદું છે, એની સેલિનિટી હાઈ છે, TDS નું પ્રમાણ વધારે છે, જે હમણાં આપણે જોવાનું છે. બરોબર, એટલે આપણે જ્યારે આ પ્રાઇમરી બાબતો હતી કે ભાઈ દરિયા છે એ 70% ભાગમાં, પૃથ્વીના 70% ભાગમાં દરિયો ફેલાયેલો છે. હવે દરિયાનું જે પાણી છે એમાં ઓલમોસ્ટ 95 થી 97% અને એક્ઝેક્ટલી વાત કરીએ સરેરાશની રીતે તો 96.5% પાણી છે, બાકીના 3.5% ક્ષાર છે અને એ ક્ષાર કેટલા પ્રમાણમાં ઓગળેલા હોય એને આધારે પાણીના પ્રકારો પડ્યા છે. હવે આપણે જે સિલેબસ પ્રમાણે વાત કરવાની છે એમાં સૌથી પહેલો મુદ્દો બ્રોમિનનું ઔદ્યોગિક ઉત્પાદન.
ब्रोमीन है ये प्रवाही स्वरूपे होय के वायु स्वरूपे तेमाथी बनती ब्रोमो निपज खूब अगत्यनी है। आ जेटलो वायु झेरी है एटली ज वस्तु अगत्यनी है के एमाथी खूब बधी निपजो मेळवी शकाय छे। तमे लोको ज्यारे प्रेक्टिकल करता हो त्यारे ब्रोमीन वॉटर नो उपयोग खास करीने सेच्युरेटेड अने अनसेच्युरेटेड कम्पाउंड ने छूटा पाडवा माटे ब्रोमीन वॉटर वापरो। तो अमे जनरली ना पाड़िए तमने કે ભાઈ તમે KMnO4 માં કરી હોય ટેસ્ટ તો બ્રોમિન માં ન કરતા શું કામ? તો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ બોટલ માંથી દ્રાવણ લે પછી બોટલ ખુલ્લી મૂકીને જતા રહે અને બ્રોમિન એમાંથી ઉડી ગયો હોય। હવે બ્રોમિન ઉડી ગયો હોય પછી એ દ્રાવણની કોઈ કાર્યક્ષમતા રહે નહીં। તો બ્રોમિન વોટર છે તમે લેબોરેટરીમાં પણ વાપર્યું છે એની માત્રા ખૂબ હળવી હોય છે। બ્રોમિનના ઉત્પાદન માટે કેટલી બધી પદ્ધતિઓ છે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે દરિયાના પાણીમાંથી જેટલા બી રસાયણો મળે છે અને જે દેશ છે એની પાસે મોટો દરિયા કિનારો છે એ બધા દેશો દરિયાના પાણીમાંથી જ રસાયણો મેળવવાનો આગ્રહ રાખે છે કેમ કે એ ખૂબ જ સસ્તા પડે છે। દરિયાના પાણી માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી એટલે તમારું રો મટીરિયલ ઓલમોસ્ટ મફત થાય। ઓલમોસ્ટ શબ્દ એટલા માટે વાપરું છું કે દરિયામાંથી તમે ક્યારા બનાવશો ત્યાં સુધી લાવવાનો ખર્ચ છે તમારે કરવો પડે પણ બાકી રો મટીરિયલની કોઈ કિંમત હોતી નથી। જે અન્ય કોઈ જગ્યાએ તમે જાઓ તો તમારે રો મટીરિયલના પણ પૈસા આપવા પડે। એટલે બ્રોમિનના ઉત્પાદન માટે અનેક પદ્ધતિઓ છે પરંતુ આપણે અહીંયા આગળ આપણો સિલેબસ અને આપણું ચેપ્ટર મરીન કેમિકલ્સ છે એટલે દરિયાના પાણીમાંથી આપણે બ્રોમિન કેવી રીતે મેળવવો એની વાત કરીશું। હવે આ જે શરૂઆતની 3 સ્લાઇડ છે ને એને ખાસ તમે યાદ રાખજો એટલા માટે કે આ અહીંયા આગળ દરિયાનો વિસ્તાર છે સમાયેલો છે। દરિયાનું પાણી જેની સામાન્ય ઘનતા એ બોમ્બેમાં માપવામાં આવે છે એટલે કે એની ઘનતા 3.5 BE 3.5 BOM છે। આના કરતા ઓછી પણ હોઈ શકે થોડીક વધારે પણ હોઈ શકે। મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે આપણે ત્યાં આપણા સમુદ્રનું પાણી એટલું બધું સારું છે કે એની ઘનતા લગભગ 3.5 BOM છે। હવે આ દરિયાના પાણીમાંથી શું કરવામાં આવે તો કે શરૂઆતમાં આવી રીતે ક્યારા બનાવવામાં આવે। જો અહીંયા આગળ જુદા જુદા પ્રકારના ક્યારા બનાવેલા દેખાય છે જેને પાળા બાંધીને તૈયાર કરવામાં આવેલા છે। આ પાળામાં આ સમુદ્રનું પાણી લેવામાં આવે છે એટલે મેં હમણાં આગળ કહ્યું કે ભાઈ રો મટીરિયલ છે એ તો મફત મળે છે પણ આ રો મટીરિયલને એટલે કે આ સમુદ્ર છે ત્યાંથી આ પાળા ભરવા માટે તમારે જે કાંઈ મહેનત કરવી પડે એમાં તમને ખર્ચ લાગે છે। એટલે આ પાણીને પંપ દ્વારા જુદા જુદા તળાવમાં એકઠું કરાય છે અને સૂર્યપ્રકાશની મદદથી એનું બાષ્પીભવન થવામાં આવે। હવે સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો એટલે ત્યાં પણ કોઈ ખર્ચો નથી થતો। નહીતર તો શું થાય તમારે ઇલેક્ટ્રિસિટી વાપરવાની હોય બીજા કોઈ બળતણ વાપરવાના હોય કે બીજા કોઈ સાધનો વાપરવાના હોય તો તમને એ સાધનો કે બળતણનો ખર્ચ લાગે પણ અહીંયા આગળ તો તમારે માત્ર આ દરિયાનું પાણી છે એને આ ક્યારામાં ભરી દો પછી તમારે શું કરવાનું કાંઈ નહીં। માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં એની મદદથી એનું બાષ્પીભવન છે થવા દેવામાં આવે। એટલે હવે જો આપણે કોમન સેન્સ વાપરીએ ને તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ પાળા છે એ ચોમાસું પૂરું થાય પછી બનાવી દેવામાં આવે જેથી કરીને શિયાળો અને ઉનાળો એ દરમિયાન સૂર્યપ્રકાશ વ્યવસ્થિત હોય ત્યારે આ પાણીનું બાષ્પીભવન થાય। હવે સૂર્યપ્રકાશની હાજરીમાં દરિયાના પાણીનું બાષ્પીભવન થાય અને એમાંથી મીઠું છૂટું પડે। જો આ મીઠું છે આ માણસ એકઠું કરી રહ્યો છે મિત્રો આપણા વિસ્તારોની કેટલીક કમનસીબી એ છે કે જે કામદારો કામ કરતા હોય એને પૂરતા પ્રમાણમાં સાધનો આપવામાં આવ્યા નથી હોતા એટલે તમે એ જે મીઠાના અગરમાં કામ કરતા લોકો હોય એના શરીરની ચામડી જોશો તો ખૂબ જ ખરાબ થઈ ગયેલી હોય પરંતુ પૈસા મેળવવા માટે અથવા તો મજૂરી નું વેતન મેળવવા માટે આ વસ્તુ કરવામાં આવે છે। એટલે હવે જે આપણે વાત કરીએ છીએ કે તળાવમાં નાના નાના તળાવડા બનાવી અને પાણી ભરી દીધું
પાણી ભરી દીધું, સૂર્યપ્રકાશની હાજરીમાં એનું બાષ્પીભવન થયું અને એમાંથી મીઠું છૂટું પડતું ગયું. હવે જેમ જેમ મીઠું છૂટું પડતું જાય ને એમ એને મીઠાને કલેક્ટ કરી લેવામાં આવે. આ અગરનું મીઠું છે, બરોબર. મીઠું કાઢે પછી અહીંયા પાણી તો રહેશે જ, હો, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે બધું પાણી છે મીઠામાં રૂપાંતર નથી થઈ જતું. આપણે શરૂઆતના તબક્કે 3.5 બોમ્બે વાળું પાણી લઈ તળાવમાં રાખી સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પીભવન કર્યું એટલે એમાંથી મીઠું છૂટું પડ્યું જે આ કલેક્ટ કરે છે. મીઠું કલેક્ટ થઈ જાય, અહીંયા જો ઢગલા બનાવ્યા છે, જે તે ક્યારામાંથી છૂટું પડેલું મીઠું છે એના ઢગલા બનાવેલા છે. હવે આ 3.5 બોમ્બે વાળું પાણી આપણે લીધું હતું એ આ મીઠું છૂટું પાડતા પાડતા એની ઘનતા વધીને 29 થી 35 બોમ્બે જેટલી થઈ ગઈ. શું કામ? તો કે જેટલું મીઠું એમાંથી નીકળતું જાય એટલું પાણીનું સહકેન્દ્રિત કોન્સન્ટ્રેશન વધતું જાય, કોન્સન્ટ્રેશન વધતું જાય એટલે એની બોમે છે, ઘનતા છે એ વધતી જાય. એટલે 3.5 બોમ્બે વાળું પાણી એ 29 થી 35 જેટલું થઈ ગયું. હવે 29 થી 35 નો અર્થ એ છે કે એમાંથી આપણે જુદી જુદી નીપજ મેળવવાની છે, એટલે જે નીપજ મેળવવાની હશે એને આધારે આ ભાગ છે જોવા મળશે. અને સી બીટન કહેવામાં આવે છે અથવા બ્રાઇન પણ કહેવામાં આવે છે. સમુદ્રના પાણીમાંથી મેળવાતા રસાયણોમાં અહીં સુધીની પદ્ધતિ જે આપણે ત્રણ ક્યારે જોયા કે પહેલા દરિયાનું પાણી એક તળાવડામાં ભેગું કર્યું, સૂર્યપ્રકાશની હાજરીમાં એનું ઈ ઓપરેશન થવા દીધું, પછી એમાંથી મીઠું છૂટું પડ્યું, મીઠાના ઢગલા કર્યા અને પછી જે પ્રવાહી વધ્યું એ જેની ઘનતા 29 થી 35 બોમ્બે સુધીની છે એ ત્યાં સુધીની ક્રિયા છે ને, એ જે કોઈ કેમિકલની તમે વાત કરો, એ બ્રોમિનની વાત કરશો, પોટેશિયમ ક્લોરાઇડની વાત કરો, મેગ્નેશિયમ કાર્બોનેટની વાત કરો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરો, મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરો કે સિલિકેટની વાત કરો, આ બધા જ રસાયણો છે એમાં અહીંયા સુધીની પ્રોસેસ છે ને એ કોમન છે. અને વિશ્વમાં મોટા ભાગના દેશોમાં NaCl, બ્રોમિન, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સિલિકેટ આ જ પદ્ધતિથી મેળવવામાં આવે છે. હવે આપણે જે બ્રોમિન મેળવવાનું છે એનો ફ્લોશીટ ડાયાગ્રામ જોઈએ. ફ્લોશીટ ડાયાગ્રામ છે એમાં અહીંયા આગળ આપણે સીધું 35 બોમ્બે વાળું બીટન છે ને એ જ લઈ લીધું છે, જેને આપણે બ્રાઇન પણ કહીએ છીએ, બરોબર. એટલે 35 બોમ્બે વાળું બીટન અથવા તો બ્રાઇન જે આપણે ઓલા તળાવડામાંથી મીઠું કાઢી લીધા પછી આપણને મળ્યું છે એને અહીંયા આગળ એક ટાંકામાં લઈ લેવામાં આવે છે. હવે એમાંથી લઈ અને ઓક્સિડેશન ટાવરમાં એને ઉપરથી ફેંકવામાં આવે છે. આ વખતે સ્ટરિંગ છે ચાલુ છે અને નીચેથી ક્લોરિન વાયુ છે પસાર કરવામાં આવે છે. હવે ક્લોરિન વાયુ છે એ પસાર કરવામાં આવે ત્યારે શું થશે? મેં તમને મિત્રો આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન જેવી પ્રોસેસ શીખડાવી શરૂઆતમાં, પહેલા જ શરૂઆતના લેક્ચરમાં, ત્યારે મેં તમને એવું કહ્યું હતું કે તમે આ ફ્લોશીટ ડાયાગ્રામ માત્ર યાદ રાખો તો તમને આખું વર્ણન છે ને એ આમનામ આવડશે. જે હું અત્યારે તમને અહીંયા પ્રેક્ટિકલી બતાવી રહ્યો છું કે તમે અહીંયા આગળ 35 બોમ્બે વાળું બીટન લીધું, એને તમે ઉપરના ભાગેથી ઓક્સિડેશન ટાવરમાં દાખલ કર્યું, એને સાથોસાથ સ્ટરિંગ આપ્યું અને નીચેથી ક્લોરિન ગેસ છે પસાર કર્યો. હવે મિત્રો આપણે બ્રોમિનનું ઉત્પાદન કરવાનું છે, એટલે ક્લોરિન અને બ્રોમિન વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને બ્રોમિન છે એ મળશે. પણ આપણે લીધું છે એ તો બોમે વાળું, આ 35 બોમ્બે વાળું પાણી છે, એટલે સ્વાભાવિક રીતે એ જે બ્રોમિન ઉત્પન્ન થશે વાયુ એમાં ભેજ પણ હોવાનો, ભેજ હોવાનો એટલે એને સીધો ઉપયોગમાં તો લઈ નહીં શકાય, બરોબર. તો એને આ બીજા ટાવરમાં લીધેલો છે. આ ટાવરમાં આપણે SO2 વાયુ છે એ એમાંથી પસાર કરવાના છે. હવે SO2 વાયુ પસાર કરો, અહીંયા આગળ ભેજ અને પાણી રહેલા છે તો સ્વાભાવિક રીતે તમે SO2 વાયુ અને ભેજ અને પાણીની પ્રક્રિયા થાય તો તમને સલ્ફ્યુરિક એસિડ છે એ મળશે. સલ્ફ્યુરિક એસિડ છે એને તમારે જુદો કાઢ લેવાનો. હવે આ બ્રોમિન જે પાણી અને ભેજ વાળો હતો એ પણ પાછો આ પાણીમાંથી જે પ્રક્રિયા થઈ
એને કારણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને પોતે શું બનાવશે, એચબીઆર બનાવે. એચબીઆર છે એને આ ટાવરમાંથી આ હાઇડ્રોજન બ્રોમાઇડ વાયુ છે એટલે આપણે ઉપરથી લઈએ છીએ, આ બીટન છે આપણે નીચેથી લીધું હતું. તમને કદાચ તે જોતા જોતા એવો પ્રશ્ન થાય કે અહીંયા બ્રોમિન છે એને ઉપરથી લીધો, આ બીટન છે એને નીચેથી કેમ લીધું? તો કે અહીંયા ઉપરથી લેવાનો પ્રયત્ન કરો તો ટાંકી થોડી વારમાં ખાલી થઈ જાય, પછી તમારો પંપ. એટલે જ્યારે પ્રવાહી ભરેલું હોય ત્યારે ટાંકીમાંથી નીચેથી પંપ દ્વારા લેવું પડે, અને જ્યારે તમને વાયુરૂપ નીપજ મળતી હોય ત્યારે તમારે એને ઉપરથી લેવાની છે. આ એક યાદ રાખવાનું, બરોબર? તો અહીંયા આગળ SO2 પસાર કરશો એટલે H2S H2SO4 છે સલ્ફ્યુરિક એસિડ, એ તમને બાય પ્રોડક્ટ ઉપનિપજ તરીકે મળે. આ ભેજ છે એની પ્રક્રિયા થાય. બ્રોમિન છે એ પણ ભેજ સાથે પ્રક્રિયા કરી અને HBr બનાવશે એટલે એને બીજા ટાવરમાં લીધો. ફરીવાર અહીંયા આગળ ક્લોરિન સાથે તમે પ્રક્રિયા કરાવો તો હાઇડ્રોક્લોરિક એસિડ બને અને બ્રોમિન ગેસ છૂટો પડે. આ બ્રોમિન ગેસને ઉપરથી લઈ અને કન્ડેન્સર પાછું આવ્યું, જે નાઇટ્રેશન વખતે એ હતું કે આ વાયુરૂપ પદાર્થ છે એને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપણે એને કન્ડેન્સરમાંથી પસાર કરીશું એટલે બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપે તમને મળશે. હવે આ આખી વસ્તુ હું જે બોલ્યો એ જ લખાણ હવેની પછીની સ્લાઇડમાં તમને જોવા મળશે. ઉત્પાદનનો બીજો તબક્કો, બીજો તબક્કો એટલા માટે કે પહેલા તબક્કામાં આપણે 3.5 બોમે થી 35 બોમે સુધીનું પાણી છે એ તૈયાર કર્યું, બરોબર? એટલે કે સાદું જે સી વોટર હતું એમાંથી આપણે બ્રાઇન સુધી પહોંચ્યા. હવે લગભગ 35 બોમેની ઘનતા વાળા બીટનને ઓક્સિડેશન ટાવરમાં લઈ એમાં નીચેથી ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે, સાથોસાથ મિશ્રણને ખૂબ હલાવાય છે. આથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આ પ્રમાણે નીપજ મળશે. અહીંયા આગળ ભૂલમાં ઉપર માઇનસ ની નિશાની છે એ અહીંયા બ્રોમિનમાં રહી ગઈ છે અને અહીંયા ક્લોરિનમાં રહી ગઈ છે. તો બે જગ્યાએ આ આયનો છે એટલે 2Br માઇનસ પ્લસ Cl2 ગેસ એ Br2 ગેસ પ્લસ 2Cl માઇનસ એ રીતે આપણે જોવાનું છે. હવે ઓક્સિડેશન ટાવરમાં થયેલ પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલું બ્રોમિન છે એ બ્રોમિન વાયુમાં ભેજનું પ્રમાણ ખૂબ હોય એટલે એને શોષક ટાવર જે બીજો હતો એની અંદર લીધો. અહીં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો એટલે એની પાણી અને ભેજ સાથે પ્રક્રિયા થતા સલ્ફ્યુરિક એસિડ બન્યો. આ સલ્ફ્યુરિક એસિડ ઉપનિપજ છે, બાય પ્રોડક્ટ છે, એ વધારાની નિપજ તરીકે આપણને મળે છે. સાથોસાથ બ્રોમિનની પણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતા HBr બને છે એટલે Br2 પ્લસ SO2 પ્લસ H2O જે ભેજ હતો એની પ્રક્રિયા થઈ અને HBr અને H2SO4 બન્યા. અહીં બનતા બ્રોમિનનું ફરીવાર ક્લોરિન વાયુ વડે રિડક્શન કરતા બ્રોમિન વાયુ ઉત્પન્ન થાય છે અને ઉપનિપજ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. ત્રીજા ટાવરમાં આપણે જે પ્રક્રિયા જોઈ એ 2HBr પ્લસ Cl2 ગેસ 2HCl પ્લસ Br2 ગેસ છે ઉત્પન્ન થાય છે. હવે આપણે Br2 ગેસ એટલે કે બ્રોમિન વાયુનું કામ નથી, આપણે તો બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં જોવે છે એટલે શું કર્યું કે બ્રોમિનની બાષ્પને બ્રોમિન વાયુને શીતક કન્ડેન્સરમાંથી પસાર કરતા બ્રોમિન વાયુ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામે અને એનું પેકિંગ કરીને માર્કેટિંગ કરવામાં આવે છે. હવે આ બ્રોમિન છે એના ઉપયોગો શું છે? તો કે જંતુનાશકમાં, ફોટોગ્રાફીમાં, બ્રોમોનિપજમાં, ઔષધ તરીકે. અહીંયા આગળ મિત્રો મેં થોડાક જ ઉપયોગો લખ્યા છે પણ અત્યારે બ્રોમિન છે એ એટલા બધા પ્રમાણમાં બને છે અને આપણે માટે અગત્યનું એ છે કે આપણી આજુબાજુમાં જ આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે, બ્રોમિન બનાવતા હોય એવી અત્યારે કાર્યરત હોય એવી ઇન્ડસ્ટ્રીઝ છે, મામસા પાસે આવેલી છે. અને સાથોસાથ એગ્રોસેલનો એક પ્રોજેક્ટ છે એ ઘોઘાની પાસે અવાણિયા ગામ જે છે ત્યાં આગળ કાર્યરત થઈ રહ્યો છે, અડધો થઈ ગયો છે અને અડધી પ્રોડક્શન એને આ લોકડાઉનને કારણે આખું કાર્યરત થવામાં વિલંબ થયો. તો આ રીતે આપણને અહીંયા આગળ બ્રોમિન પ્રોડક્ટ છે એ મેળવવામાં આવે. એ ઉપરાંત એક્સેલ ઇન્ડસ્ટ્રીઝનું જે એક બીજું યુનિટ કચ્છના ખાવડા ગામ આગળ છે કે જ્યાં આગળ કચ્છથી આગળ જતા ત્યાં આગળ રણમાં એ લોકોએ બ્રોમિન પ્લાન્ટ છે ઉભો કર્યો છે,
સેલરી ખૂબ જ હાઈ મળે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવી બીક લાગે છે કે બ્રોમિન પ્લાન્ટમાં આપણે કામ કરીએ તો આપણા શ્વાસોશ્વાસમાં બ્રોમિન જાય અને આપણા શરીરને નુકસાન પહોંચાડે. મિત્રો, શ્વાસોશ્વાસમાં બ્રોમિન જાય તો 100% નુકસાન પહોંચાડે. તમને પ્રેક્ટિકલી યાદ આવે તો એક વસ્તુ ફરી વાર યાદ દેવડાવી દઉં કે તમે અકાર્બનિક પદાર્થનું જ્યારે પૃથ્થકરણ કરતા ત્યારે ઋણમૂલકની શુષ્ક કસોટીમાં પદાર્થ વત્તા મંદ MnO2 અને H2SO4 ઉમેરતા સાંદ્ર. પદાર્થ વત્તા MnO2 વત્તા સાંદ્ર H2SO4. અને ત્યાં આગળ મેં જ્યારે સમજાવ્યું હોય ત્યારે લગભગ 3 થી 10 વખત વાત કરી હોય કે અહીંયા કઈ સૂંઘવાનું નથી, માત્ર કલર જ જોવાનો છે. એટલા માટે કે ત્યાં આગળ ક્લોરિન, બ્રોમિન, NO3 એ બધા વાયુઓ, આયોડિન એ બધા વાયુઓ નીકળે છે. એટલે તમારે આ બાબતનો છે એ ખાસ ધ્યાન રાખવાનો કે આ વાયુ છે શ્વાસમાં ન જોવો જોઈએ. એ નુકસાન કરતા છે, પણ જ્યારે તમે ફેક્ટરીમાં કામ કરતા હો ત્યારે એના ઘણા બધા પ્રિકોશન્સ છે એ લીધા હોય. એટલે આપણો જે છેલ્લો યુનિટ બાકી હતો, નંબર 3 મરીન કેમિકલ, એમાં આપણે શરૂઆત આજે કરી એનો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ અને બ્રોમિનનું ઔદ્યોગિક ઉત્પાદન, આટલા વિશે વાત આપણે કરી. બરોબર, હવે તમારે કઈ પ્રશ્નો હોય તો કહો. એક પછી એક ક્રમશઃ, આવતીકાલે મારું લેક્ચર નથી પણ 99% શનિવારે હું તમને કહીશ, તો શનિવારે સવારે આપણે એ આગળનો પોર્શન છે એ લેશું. ઓકે, કન્ટિન્યુઅસ હોય એટલે ઘણી વાર એવું થાય કે તમને કદાચ વચ્ચે પ્રશ્નો થયા હોય ને તો પણ તમે એ પૂછી ન શક્યા હોય એવું બને છે. પણ એમ છતાંય હવે આપણી પાસે બીજા અમુક વિકલ્પો છે, એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે એને અનુરૂપ આપણે કામ કરીએ છીએ. હવે કઈ પ્રશ્ન હોય તો કહો. હવે પછીની આપણી ટેસ્ટ છે એ શેની આવશે? સ્વાભાવિક રીતે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ભાગ 1 અને 2 લેક્ચર ગયા અઠવાડિયે પૂરા કર્યા એની ટેસ્ટ છે આપણે હવે મૂકીશું. બરોબર, એટલે ૩૫ બોમે વાળા પાણીમાં થોડી ખબર હોય કે એમાં બ્રોમિન જ હોય. યશ, મેં કહ્યું એમ કે દરિયાના પાણીમાં કેટલા કેમિકલ રહેલા છે એ ક્ષારનું આપણે જે હાઈલાઈટ કરીને પોર્શન જોયો એમાં બ્રોમિન અને બ્રોમિન સિવાયના રસાયણો હોય છે. પણ જ્યારે અન્ય રસાયણો મેળવવાના હશે ત્યારે એ પાણીની બોમે છે એટલે ઘનતા એ ઓછી રાખીને મેળવવામાં આવશે. એટલે 35 બોમે વાળા પાણીમાં આપણને થોડી ખબર હોય કે બ્રોમિન જ હશે. બ્રોમિન તો હશે જ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બ્રોમિન તો એમાં હશે હશે ને હશે જ, પણ બીજું જે બધું છે એને આપણે કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે બ્રોમિન હશે કે કેમ એ શંકાને કોઈ સ્થાન જ નથી, કેમ કે જે કેમિકલ એ દરિયાના પાણીમાં છે એ મર્યાદિત છે, જેનું લિસ્ટ આપણે જોઈ લીધું છે, એટલે એની અંદર તો એ હોવાના જ, એ કોઈ સવાલ જ ઊભો નથી થતો. વરસાદનું પાણી આવે તેમાં કોઈ સોલ્ટ હોય? હોય તે અને ન પણ હોય. સંજય સોલંકી, વરસાદનું પાણી છે એ ક્યાં આગળ વરસાદ પડે છે એની ઉપર આધાર રાખે, કેમ કે ઘણી બધી જગ્યાએ એવું બને છે કે કોઈ ફેક્ટરીમાંથી નીકળતો વાયુ છે, દાખલા તરીકે SO2 વાયુ કે SO3 વાયુ નીકળતો હોય, તો ત્યાં આગળ વરસાદ પડે ને તો એ વાયુ પાણી સાથે ઓગળી અને સલ્ફ્યુરિક એસિડ બનાવે. ક્યાં ક્લોરિન વાયુ નીકળતો હોય તો એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ બનાવે, એટલે જેને આપણે એસિડ રેઇન કહીએ છીએ. એવી રીતે NO2 કે NO3 જ્યાં આગળ વાતાવરણમાં મુક્ત થતો હોય ત્યાં આગળ HNO3 બનશે, એટલે એમાં ક્ષાર હોવાના. પાણીની સેલિનિટી ઓછી ન થાય,
પાણીની સેલિનિટી વધશે. શું કામ વધશે એ પણ કહી દઉં. તમે એનએસીએલ કાઢ્યું, એનએસીએલ કાઢ્યા પછી અંદર તમે જે સોલ્ટ છે ને, મેં તમને એટલા માટે એ સ્લાઇડ વ્યવસ્થિત જોવાની કીધી કે તમે એ જે ક્ષાર છે ને એ જોશો, તેમાં છે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, બ્રોમિન છે, આ બધાનો પરમાણુ ભાર છે ને એ ઘણો બધો વધારે છે, અને એ સલ્ફેટ છે. તો એનએસીએલ જવાથી જે વધારે પરમાણુ ભાર વાળા પદાર્થો છે ને એ અંદર વધ્યા અને એ અંદર પડ્યા રહ્યા ને, એટલે સેલિનિટી વધી છે. આ છે ને, આ થોડું ટ્રિકી ક્વેશ્ચન છે, પણ સરસ મજાનું તમે યાદ રાખજો આવી રીતે. બરોબર ભાવેશ? એક બોમે એટલે વિવેક એક જ ડેન્સિટી થાય, આપણે કીધું તો ખરું, એનો હજારમો ભાગ આપણે ગણીએ છીએ, એટલે કે હજાર એક કિલો અથવા તો એક લીટર પાણીમાંથી, હવે જો એમાં તમે એક બોમે ગણો તો સેલિનિટી એક થઈ, અને તમે 35 ગણો તો સેલિનિટી 35 થઈ, પણ એની પાછળ એનો એકમ બોમે છે લગાડવો પડે, તો તમને ખ્યાલ આવશે કે 1000 ભાગમાં આટલા ગ્રામ આ છે. એનો અર્થ એમ થયો કે એક બોમે હોય તો 1 ગ્રામ સોલ્ટ અંદર છે, બે બોમે હોય તો 2 ગ્રામ સોલ્ટ છે એમાં હોય. મેગીમાં હેવી મેટલ હોય તેની ટેસ્ટ આપણી લેબમાં થઈ શકે? ના, ન થઈ શકે. કૃષ્ણરાજ, આપણી લેબમાં એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે એ આપણે કરી શકીએ, કેમ કે ખૂબ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ જોવે. મિત્રો, આ પ્રશ્ન પૂછ્યો છે એટલે હું તમને કહું કે તમે લોકો અત્યારે જે કન્ડક્ટોમેટ્રી, પોટેન્શિયોમેટ્રી એ બધા સાધનો વાપરશો 5મા અને 6ઠા સેમેસ્ટરમાં, અથવા તો તમે જે લેબોરેટરીમાં બ્યુરેટ પીપેટ વાપરી છે એ પણ બાવા આદમના વખતની છે, ઇન્ડસ્ટ્રીઝમાં એ પણ વપરાતી નથી. એની અંદર અત્યારે જે બ્યુરેટ અને પીપેટ છે એ ઓટો આવી ગઈ છે, કે તમારું દ્રાવણ છે એ તમે જે કોઈ ફ્લાસ્કમાં રાખ્યું હોય એમાંથી સીધું જ બ્યુરેટમાં ફિલઅપ થઈ જાય અને એ ઓટો જનરેટ છે એ થાય છે. એટલે આપણે તો ખૂબ પાછળના પોર્શનમાં છીએ, આપણે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં છે એની ખબર નથી હોતી, અને એટલે જ હું અહીંયા આગળ મારા લેક્ચરમાં એવો પ્રયત્ન કરું છું કે તમને એના વિશેની મેક્સિમમ માહિતી આપવાનો પ્રયત્ન કરું, કે જેથી કરીને તમે ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ ત્યારે તમને નવું ન લાગે. કદાચ હવે એવો પ્રશ્ન થાય કે ભાઈ તો આપણે કેમ આવા જૂના સાધનો વાપરીએ છીએ, તો એ અગેઇન એ ધેટ ઇઝ ધેટ ડિપેન્ડ ઓન ગવર્મેન્ટ. પ્લાન્ટ છે એ 12 મહિના ચાલે, કેમ કે એ લોકોએ શું કર્યું હોય કે એનએસીએલ, હા અગર છે ને, અગર એ 12 મહિના ન ચાલે, એ વરસાદના ગાળામાં ઓછું થઈ જાય એનું કામ, પણ એમાંથી જે વધારે ઘનતા વાળું દરિયાઈ પાણી આપણે મેળવ્યું એ સ્ટોરેજ કરીને રાખ્યું હોય, એટલે આ પ્લાન્ટ આખું વર્ષ ચાલે. એટલે ધર્મેશ, તારા પ્રશ્નનો એ જવાબ છે કે 12 મહિના આ પ્લાન્ટ ચાલે, કેમ કે જે સેલાઇન વોટર બ્રાઇન છે એને એકઠું કરી અને એનું સ્ટોરેજ છે મોટા મોટા ટાંકામાં કરેલું હોય, એટલે એમાંથી આપણે વાપરતા જઈએ છીએ, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ વાળા વાપરતા જાય, એ લોકોનું સ્ટોરેજ ખૂબ મોટું હોય છે. બોલો, બીજા કઈ પ્રશ્નો છે કોઈને? અને કદાચ હજી હું અહીંયાથી એક, મેં તમને કહ્યું એમ, આપણી એક લિમિટેશન એક્સપ્લેનેશનની આવે છે, અને તમારી પ્રશ્ન પૂછવાની પણ એક લિમિટેશન આવે, કેમ કે તમારે ટાઈપ કરવું પડે છે, આપણે એ બધા માટે ઓપન અપ નથી કરી શકતા એટ એ ટાઈમ, કેમ કે તો બધા જ જયારે બોલે તો કેઓસ થઈ જાય, એટલા માટે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ. છતાંય તમને કોઈ મુશ્કેલી હોય તો તમારા પ્રશ્નો છે ને એ તમારી નોટમાં સાઈડમાં લખી રાખજો, જ્યારે બી તમે રૂબરૂ આવો ત્યારે તમે એ પ્રશ્નો મને પૂછી શકશો. નિર્મા ઇન્ડસ્ટ્રીઝ છે એ ખૂબ મોટો વ્યાપ ધરાવે છે, અને સોડા એશ
સોડિયમ કાર્બોનેટ છે બનાવે છે અને ખૂબ મોટો પ્લાન્ટ છે આપણી બાજુમાં છે. એમાં પણ આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ કામ કરે છે અને આપણે માટે એક ગૌરવ સમાન પ્લાન્ટ કહી શકાય કે ભાવનગરમાં જે ગણ્યા ગાંઠ્યા સારા પ્લાન્ટ આવેલા છે, મોટા પ્લાન્ટ આવેલા છે, એમાં એની ગણના થાય છે. અને એક બાબત એની અગત્યની એ પણ છે કે એ લોકો એવું કહે છે કે અમે ઝીરો વેસ્ટ અમારો પ્લાન્ટ છે, એટલે કે એની કોઈ પ્રોડક્ટ છે એ બહાર ફેંકાતી નથી, એ લોકો બધી જ એનો ઉપયોગ કરે છે અલગ અલગ જગ્યાએ. આયોડિન યુક્ત મીઠા અને નોર્મલ મીઠામાં શું તફાવત? પંકજ તે લખ્યું એમાં જ એનો જવાબ આવી ગયો કે સાદા મીઠામાં આયોડિન ન હોય, ઓલામાં ભેળવેલું હોય, પણ એટલા માટે કે એની માત્રા ખૂબ ઓછી હોય છે અને એનાથી ગોઈટર નામનો, એટલે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થતો હોય છે, એ ન થાય. એટલે સરકારે એવું ફરજિયાત કર્યું છે કે આયોડિન યુક્ત મીઠું જ વેચવું, પણ એ સિવાયના ઘણા બધા મીઠું, એટલે અલગ અલગ પ્રકારના મીઠું છે એ અવેલેબલ છે. અને મિત્રો આ સાથે કહી દઉં તમને છેલ્લે કે મીઠું છે ને બહુ અગત્યનો શબ્દ, NaCl યાદ આવી ગયું એને હસવું આવે કે મીઠું ઓછું હોય ને તોય તકલીફ, વધારે હોય ને તો પણ તકલીફ, અને નો હોય ને તો મોટામાં મોટી તકલીફ. મીઠું કહેવાય મીઠું પણ હોય ખારું, અને એના વગર ચાલે એમ નથી. મેં લાસ્ટ મંથ ભાવનગર સોલ્ટની ઇન્ટર્નશીપ કરી લેબની અને સર્ટિફાઈડ પણ કર્યો. વેરી ગુડ પાર્થરાજ, તો એ તારા અનુભવ છે એ પણ આપણે કામે લગાડશું જ્યારે મળીશું ત્યારે. એટલે આયોડિન યુક્ત મીઠું હોય, એમાં આયોડિન હોય જે આપણા શરીરને જોઈતી માત્રામાં હોય ને, એમાં પણ ફ્રી ફ્લો અને એ સોલ્ટ એટલે કે ભેજવાળું મીઠું આવે છે, ફ્રી ફ્લો આવે છે, એની અંદર ઘણી બધી સિલિકા પ્રોડક્ટ છે ઉમેરેલી હોય છે, એ પણ એક બહુ મોટું આખું ઇન્ડસ્ટ્રીઝનો ભાગ થઈ જાય છે. એટલે મીઠું બહુ અગત્યનું છે એ યાદ રાખજો. ઓકે, એની મોર ક્વેશ્ચન્સ તો આપણે પૂરું કરીએ. મોટે ભાગે શનિવારે આપણે મળીશું.